ગુજરાતના માથે આજે વધુ એક મોટી દુર્ઘટના ટળી. વડોદરામાં મેમુ ટ્રેનના 3 ડબ્બામાં ભીષણ આગ લાગતા બળીને ખાખ થઈ ગયા હતા. વડોદરામાં રેલવે યાર્ડમાં ઉભેલી મેમુ ટ્રેનમાં રહસ્યમય રીતે ભીષણ આગ લાગી જતા 3 ડબ્બા બળીને ખાખ થઈ ગયા હતા, જેના કારણે રેલ વ્યવહારને અસર થઈ હતી. આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નહોતી. મુસીબતોનું હબ બનેલા ગુજરાતના માથે આજે એક મોટી દુર્ઘટના ટળી હતી. વડોદરા રેલવે યાર્ડમાં મેમુ ટ્રેનમાં મોટી દુર્ઘટના ટળી હતી. વડોદરા રેલવે યાર્ડમાં મેમુના 3 ખાલી ડબ્બામાં ભીષણ આગ લાગતા હડકંપ મચી જવા પામ્યો હતો. જોતજોતામાં આગે ત્રણેય ડબ્બાઓને આગે પોતાની ઝપેટમાં લઈ લીધા હતા. આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરાતા રેલવે સ્ટાફ ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો. પરંતુ જ્યાં સુધીમાં આગ પર કાબુ મેળવવામાં આવે ત્યાં સુધીમાં 3 બોગીઓ બળીને ખાખ થઈ ગઈ હતી. આગ લાગવાનું કારણ કેબલ ટ્રીપ થતાં આગ લાગી હોવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. આ દુર્ઘટનામાં હજી જાનહાનીના કોઈ સમાચાર મળ્યા નથી. વડોદરા રેલવે યાર્ડમાં ઉભેલી મેમુ ટ્રેનને રાતે નવા યાર્ડ લગભગ સવારે 6:30 વાગ્યાનો કોલ હતો. રેલવે નવા યાર્ડ ડી કેબિનમાં ત્યાં ઘડી ટ્રેન ઊભી ટ્રેનમાં ફાયર થઈ છે સમાચાર મળતા 4 સ્પોટથી આપણે ફાયર બ્રિગેડના ફાયર એન્જિન લગાવીને આગને કાબૂમાં લઈ લીધી. ટ્રેન લગભગ પેસેન્જર ટ્રેન હતી અને જસ્ટ ઊભીથી એની બાજુની ટ્રેનને એવી દૂર ખસેડી લીધી જેથી કરીને બીજી બાજુની ટ્રેનમાં આગ ના લાગે. પરિસ્થિતિ હાલમાં કાબૂમાં જ છે. કોઈ જાનહાનિ કે કોઈ ઈજા છે નહીં. આગ લાગવાનું કારણ કોઈક બની શકે કે કંઈક કોઈક અંદર રોકાયેલું હોય, કોઈક ત્યાંના ગરીબ માણસ કે એનાથી કંઈક થયું હોય, અન્યથા બાકી કોઈ રીતની આગ લાગવાના ચાન્સીસ નથી. હા, બની શકે રેલવે આરપીએફ ને પોલીસ ને એ લોકો એની તપાસ કરશે.